એ રસ્તા ઉપર દિનેશભાઈની દિવાલ હતી, જે ખૂબ મોટી દિવાલ હતી, એ ફર્મ હોટલની એક્ઝેક્ટલી સામે, અને ફર્મ હોટલમાં મિટિંગ હતી, અને મિટિંગ દરમિયાનના એ લોકો જે કઈ લોકો અહીંયા આવ્યા દૂર દૂરથી એ લોકો મિટિંગમાં હતા, અને બપોરે 12:30 થી 1 દરમિયાનમાં આ દિવાલ જે છે એ ધરાશાયી થઈ ગઈ, અને અહીંયા પડેલી જે પાર્કિંગ કરવામાં આવેલી ગાડીઓ એમાં 8 થી 10 ગાડીઓને ભારે નુકસાન થયું છે. ભગવાનની દયાથી એટલું સારું છે કે કોઈ ગાડીમાં હતું નહીં, ને આજુબાજુમાંથી જાણકારી મળી છે કે કોઈ જાનહાનિ નથી થઈ. અહીંયા મિટિંગ હતી અમારી કંપનીમાંથી, તો આઈ થિંક 10-12 ગાડીઓ હતી અહીંયા, જેથી વરસાદ ફૂલ પડ્યો, એમાં એક દિવાલ ધરાશાયી થઈ, એમાં 10 ગાડીઓ ડબાઈ ગઈ અમારી, અને ઘણું બધું નુકસાન છે ગાડીઓને. હોટલવાળાને વાત કરી, પણ હોટલવાળા પછી કે અમારે ભાઈ કોઈ જવાબદારી નહીં કે, કારણ કે તમારી ગાડીઓ બહાર હતી કે, અને અમને અંદર પાર્કિંગ નથી કરવા દીધી અમને, જેથી કરીને ભારે નુકસાન છે અમારી ગાડીઓને. તકલીફ તો છે જ આ વિસ્તારમાં, અને 4-5 વર્ષે એકવાર તો આવું બને જ છે. તકલીફ ક્યારે પડે છે? વરસાદ હોય છે ત્યારે નહીં પડતી, પણ આજવા ડેમના જે ગેટ ઓપન કરે ને એ બેકમાં પાણી પછી જવામાં વાંધો નથી આવતો, પણ રિટર્ન જે પાણી આવે વિશ્વામિત્રીથી ફ્લો આ બાજુ આવી જાય, આખું પાણી ભરાય, મગરમચ્છી આવે, સવારે મગરમચ્છીનો એક દેખાયો, એવું બધું થાય છે, ને આઇસોલેટ થઈ જાય છે આ એરિયો, બિલકુલ આઇસોલેટ, કે ત્યાંથી પછી નીકળી નથી શકાતું. પરશુરામ સોસાયટીનો તો એ હાલ છે કે ત્યાંથી માણસો કાર લઈને કાંઈ નીકળી જ નથી શકતા.